ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करे छे। जन जन में देवत्व जगाड़ो, आ धरती ने ईश्वर बनाओ। युग ऋषि पंडित श्री राम शर्मा आचार्य युग निर्माण योजना नो उद्देश्य जाहिर कर्यो के मारा प्रत्यक्ष मनुष्य ने देवता अने धरती ने स्वर्ग बनावी आज नी विषम परिस्थितियों मा आ संकल्प ने सिद्ध करवा ऋषि चिंतन चैनल ना माध्यम थी ज्ञान रूपी गंगा इंटरनेट जगत में पीरसवानो अवसर प्राप्त थयेल छे। जेमा आ विचार क्रांति नी ज्ञान रूपी प्रसादी ने ग्रहण करवाथी जीवन में एक आनंद उत्साह उल्लास जीवन ने सफलता तरफ लई जना ऋषि चिंतन नी अमृतवाणी नी एक झलक प्रस्तुत करी रह्यो छु। अध्यात्म ने विज्ञान द्वारा प्रमाणित करीश। विज्ञाने ईश्वर अने आत्माना अस्तित्वने માનવાનો ઇનકાર કર્યો, જેથી જોત જોતામાં આખા વિશ્વમાં નાસ્તિકતાની હવા ફેલાઈ ગઈ। પ્રબુદ્ધ લોકોએ એ વાતને બરાબર પકડી લીધી કે જો વિજ્ઞાનના આધારે આધ્યાત્મિક બાબતનું પ્રતિપાદન અને પરીક્ષણ અને પ્રત્યક્ષીકરણ થઈ શકે તો આજના નાસ્તિક અને અવિશ્વાસુ લોકો કાલે અવશ્ય આસ્તિક અને ધર્મને માનનારા બની શકે। આપણે ધર્મ અને આધ્યાત્મને ઈશ્વર અને આત્માના અસ્તિત્વને એ જ આધારે સાબિત કરવા પડશે અને એ શક્ય પણ છે। સત્યને કોઈ પણ કસોટી દ્વારા કસી શકાય છે, વાસ્તવિકતા સાચી જ સાબિત થાય એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે। તપ સાધના એક કાર્યને ખૂબ સારી રીતે પૂરું કરી શકે અને કરશે। હું આ બાબતને એવા સ્તરે પહોંચાડીશ કે સંસારના વિચારશીલ લોકોને અધ્યાત્મના ગૌરવ સચ્ચાઈ અને ઉપયોગિતાનો સ્વીકાર કરીને તેની ચરણમાં આવવું પડશે। પ્રાચીન કાળમાં આધ્યાત્મ વિજ્ઞાનની અનેક શાખાઓ હતી, પરંતુ આજે તે લુપ્ત થઈ ગઈ છે। તે વખતે યોગ માર્ગના સાધકો પોતાના શરીર મન અને અંતકરણને જીવન સાધના દ્વારા ઉત્કૃષ્ટ બનાવતા હતા। તે વખતે ચમત્કારિક આધ્યાત્મ વિજ્ઞાનની ખેતી થતી હતી। લોકો ધીરે ધીરે આશુ અસહિમી સ્વાર્થી અને સક્રિય થતા ગયા। સાધનાના સિદ્ધાંતોને જાણવાથી આત્મબળ મેળવી શકાતું નથી। મંત્ર તંત્રના હલકા સ્તરના લોકો થોડીક સિદ્ધિ મેળવી લે તો તેમના હલકા પ્રયોજન જ પૂરા થઈ શકે છે અને તેમની સ્થિરતા તથા સફળતા પણ થોડા સમય જ ટકે છે। આજ કારણે લોકોને પ્રયોગ કરવા છતાં આધ્યાત્મ વિજ્ઞાનના ચમત્કારિક લાભોથી વંચિત રહેવું પડે છે। તુર્તતાને આધારે સિદ્ધિ કે ચમત્કાર બનાવવાની છેતરપિંડી તો ઘણા લોકો કરતા રહે છે અને ઘણા લોકોને છેતરતા રહે છે, પરંતુ વાસ્તવમાં આત્મબળ પ્રાપ્ત કરીને તેનો ઉપયોગ સાબિત કરવાનો પડકાર સ્વીકારી શકે એવા લોકો નહીવત છે। આધ્યાત્મ વિજ્ઞાન જ્યાં સુધી પોતાના વાસ્તવિકતાને પ્રત્યક્ષ તથા પ્રમાણિત ન કરે ત્યાં સુધી તેની માન્યતા સિદ્ધ થતી નથી। જો તેને સાબિત કરી શકાય તો આપણે સતયુગની જેમ સમસ્ત માનવ જાતિને આધ્યાત્મ નિશ્ચરણમાં લાવવામાં સફળ થઈ શકશો। અખંડ જ્યોતિ ડિસેમ્બર 1969